नमस्कार विद्यार्थी मित्रों, जेनिल एज्युकेशन चैनल में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आपणे धोरण 3 घरे शीखीए जुलाई 2020 एना विषे अभ्यास करवानो छे। हजू सुधी जो आपे आ यूट्यूब चैनल ने सब्सक्राइब न करी होय तो मारा आ अवनवा वीडियो ने निहाळवा माटे सौथी पहला आ यूट्यूब चैनल ने सब्सक्राइब करो। चलो आपणे आजे अभ्यास करिए घरे शीखीए जुलाई 2020 नो। सौथी पहला जे बाबत छे, अपने केटलीक जे प्रवृत्तिओ आपेली छे ए प्रवृत्तिओ आजे आपणे आ वीडियो नी अंदर करवानी छे। सौथी पहेलुं छे टपका गणी। मित्रों, आना माटे बाळको तमारे छे ए सौथी पहेला तो कोई एक मित्रनी जरूर पड़शे, साथीदारोनी जरूर पड़शे। साथीदारनी अंदर आ एक रमत छे अने आपणे ए रमतने रमवानी छे। सौथी पहेला शुं करवानुं छे तो नीचे खानामां टपका दोरेला छे अने ए खानानी अंदर बन्ने बाजु जे जे खेलाड़ीने रमवा बेसवानुं छे एमना शुं करवाना छे, नाम लखवाना छे। त्यारबाद एक पेन्सिल लई अने एक वर्तुळ दोरवानुं छे एना फरતે। पछी शुं करवानुं छे तो एनी अंदर आपणे अंदाज मारवानो छे કે એને કેટલા છે એ ટપકા થયા છે હશે એ અંદાજિત લખવાના છે અને ત્યાર પછી હકીકતમાં કેટલા ટપકા છે એ ગણીને સાચા લખવાના છે। એટલે સૌથી પહેલા તો દરેક વિદ્યાર્થી મિત્રએ આની અંદર જે આવી રીતે બધાએ રમત છે એ રમવાની છે। પહેલાં એક રમત રમશે, એક ગોળ કુંડાળું કરશે, પછી બીજો વ્યક્તિ છે એ બીજું વર્તુળ કરશે, પછી અંદાજ લગાવશે, પછી ત્યાર પછી એ ટપકા જે છે એ ટપકા ગણવાના છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે વર્તુળની અંદર તમે જે ગોળ દોરો એમાં 50થી વધારે ન આવે એની કાળજી રાખવાની છે। 5 કે 6 વખત વારો લેવાનો અને પછી જુઓ તમારો અંદાજ કેવો સાચો પડે છે। સૌથી પહેલાં તો આપણે અંદાજ લગાડવાનો છે, પછી સાચા ગણવાના છે, પછી વારંવાર આ પ્રક્રિયા કરશો એટલે એ સાચો જવાબ છે, હકીકતમાં આપણે અંદાજ તરફ આગળ વધીશું। જો અહીંયા મેં બાજુમાં 2 ખેલાડીના નામ છે ડાબી બાજુ અને જમણી બાજુ લખ્યા છે એમ તમારે પણ એવી રીતે નામ છે એ લખવાના છે। પછી નીચે જો આપણને આપ્યું છે અંદાજિત સંખ્યા અને ખરેખર સંખ્યા કેટલી છે એ બંને દરેક ખેલાડીએ આ બાજુના ડાબી બાજુના અને જમણી બાજુના એ વારા ફરતી પેન્સિલથી ગોળ સર્કલ કરવાનું છે અને તેના પછી એની અંદર લખવાનું છે। ત્યારબાદ વાત કરીએ તો બીજી જે પ્રવૃત્તિ છે એ તમે કઈ કઈ વનસ્પતિ જોઈ છે એ વનસ્પતિ પહેલાં તો પેન્સિલ લેવાની છે અને એ પેન્સિલ લીધા પછી તમે જે જોયેલી વનસ્પતિ છે એ વનસ્પતિ કઈ કઈ છે નીચે આપણને એક યાદી આપેલી છે એ યાદીની અંદર છે એ જોવાનું છે। જે જે વનસ્પતિ તમે જોઈ હોય એના ફરતે શું કરવાનું છે, ગોળ મીંડું કરવાનું છે, વર્તુળ કરવાનું છે। જેમ કે લીમડો, તો જો લીમડો તમે જોયો હોય તો એના ઉપર ગોળ મીંડું કરવાનું છે। ત્યાર પછી સાટોડી જો જોઈ હોય તો એના ફરતે ગોળ સર્કલ કરવાનું છે। ગલગોટો, કારેલી, વડલો, આધેડો, અંગારી એમ જુદા જુદા આપણને ઘણા બધા વૃક્ષોના નામ આપ્યા છે, આ બધા વૃક્ષોના નામ વાંચવાના છે। જે જે વૃક્ષ તમે જોયેલું હોય એ વૃક્ષની ફરતે છે એ ગોળ સર્કલ કરવાનું છે। ત્યાર પછી જો એની અંદર છે એ ખાસ ધ્યાન રાખવાની છે કે બાળકે જોયેલી વનસ્પતિ પર જ કુંડાળો દોરે તે જોવાનું છે અને આ વાલીએ ધ્યાન રાખવાનું છે, મમ્મી પપ્પાએ આ ધ્યાન રાખવાનું છે કે બાળકની બાજુમાં જોવાનું છે કે શું વાસ્તવમાં એને આ વનસ્પતિ જોઈ છે અને એ એના ઉપર ટીક કરે છે, કેમ કે બાળક છે એ તો ગમે એના ઉપર છે ગોળ કુંડાળું કરશે તો એવું કરવાનું નથી। પછી એક બીજું તમારે લિસ્ટ બનાવવાનું છે કે જેની અંદર આ સિવાય પણ તમે કોઈ વનસ્પતિ જોઈ હોય તો એ વનસ્પતિનું નામ છે લખવાનું છે। ત્યાર પછી છે નામ નામ રમીએ। દોસ્તો, સૌથી પહેલાં તો આપણે એક કાગળ લેવાનો છે, કડક કાગળ, એ દોરો, નોટબુક, કાતર, પેન, સ્કેચપેન, પેન્સિલ ગમે લેવાનું છે અને ત્યાર પછી આપણી આસપાસ જેટલી વનસ્પતિ છે એના શું કરવાના છે, નામ આપવાના છે।
એ માટે સૌથી પહેલાં તો નોટબુક અને પેન લેવાની અને આજુબાજુમાં જોયેલી જે વનસ્પતિ છે એ વનસ્પતિના નામ છે આપણે તૈયાર કરવાના છે. તમારા ઘરે, ફળિયામાં, શેરીની અંદર, અગાસી પર, બાલ્કનીમાં જ્યાં પણ વનસ્પતિ હોય એ વનસ્પતિનું નામ સમાય એ માપના ટુકડા છે. પછી શું કરવાના છે, આપણે કાગળથી કાપવાના છે, કાગળના કાપવાના છે. હવે એ યાદીની અંદર જે તમે કાગળના ટુકડા કાપો એના ઉપર શું કરવાનું, નામ લખવાનું. અને એ નામ લખી અને પછી એક ચિત્રની અંદર છે જે પ્રમાણે દર્શાવ્યું છે, અહીંયા તમે જુઓ કે ચિત્રની અંદર બંને બાજુ છે, અહીંયા આંબો લખેલું છે તો આંબાની બંને બાજુ દોરો બાંધ્યો છે, એમ દોરો બાંધી અને એ ઝાડની ફરતે એ વૃક્ષની ઉપર છે એને બાંધવાનું છે. પણ હા, ખાસ યાદ રાખવાનું છે કે એક ઝાડ છે એનું બીજા ઝાડને એ કવર ન અડે, અથવા તો એ જે કાર્ડ બનાવેલું છે, જેમ કે ગુલાબનું કાર્ડ હોય તો ગુલાબ ઉપર જ લગાડવાનું છે, લીમડા ઉપર એ લગાડવાનું નથી. એટલે એ આપણે ખાસ ધ્યાનમાં લેવાનું છે. અહીંયા જો આપણને આંબો છે તો આંબા ઉપર આપણને એ વસ્તુ આપી છે, દોરી છે. નીચે છે ગુલાબનું ઝાડ છે તો મેં જો નીચે છે ગુલાબ લખ્યું છે, છોડ છે, તુલસી છે. એવી રીતે દરેક વિદ્યાર્થીએ તમારા ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે. ત્યાર પછી છે ચિત્રની સરખામણી કરવી. મિત્રો, અહીંયા જો બાળકો આપણને બે ચિત્રો છે જુદા જુદા આપ્યા છે. અહીંયા જે છે એ સૌથી પહેલું એક ચિત્ર છે, એની અંદર શું છે તો ડાબી બાજુના ચિત્રની અંદર ત્રણ પાંદડા છે, અને એની સામે તમે જુઓ કે જમણી બાજુનું જે ચિત્ર છે એની અંદર પાંચ પાંદડા છે. તો કેટલા વધારે થયા, તો કે બે વધારે થયા, કારણ કે પાંચમાંથી આપણે ત્રણને બાદ કરીએ તો કેટલા વધે, બે વધે, તો બે વધારે થયા. એવી રીતે નીચે આપણને જે ચિત્રો આપેલા છે એ ચિત્રોની અંદર આપણે વસ્તુ લખવાની છે. ચાલો જોઈએ એ ચિત્રોની. સફરજનની અંદર જોઉં તો પહેલું જે ચિત્ર છે એની અંદર પાંચ સફરજન આપેલા છે, જ્યારે બાજુમાં છે એની અંદર નવ સફરજન આપેલા છે. કેટલા વધારે થયા, હા, નવમાંથી આપણે પાંચ કાઢીએ તો કેટલા વધે, તો ચાર, ચાર વધારે છે. ત્યાર પછી છે મણકાની હાર આપણને આપેલી છે, એમાં કેટલા મણકા છે, તો કે પહેલામાં 15 છે, બીજામાં 25 છે. કેટલા વધારે થયા, તો 25માંથી 15ને આપણે બાદ કરીએ તો કેટલા વધે, 10 વધે, 10 મણકા થયા કહેવાય, વધારે કહેવાય. પછી છે હાથનું, જો આંગળીના આપણને નિશાન આપેલા છે, પહેલાંની અંદર એક આંગળી ઊંચી છે, બીજામાં પાંચે પાંચ આંગળા ઊંચા છે. કેટલા વધારે થયા, તો પાંચમાંથી આપણે એક ઓછું કરીએ તો ચાર વધે, ચાર આંગળા છે એ વધારે છે. પછી બાજુમાં ચિત્ર આપ્યું છે, એની અંદર 10 કેળા છે, એની બાજુમાં 18 કેળા છે, કેટલા વધારે થયા, તો કે 18માંથી 10 બાદ કરીએ તો 8 વધે, 8 કેળા વધારે થયા કહેવાય. અહીંયા આપણને દ્રાક્ષ આપી છે, બહુ મીઠી મીઠી ખાવાની મજા આવે એવી, એની અંદર પહેલામાં 12 દ્રાક્ષ છે પહેલી લૂમમાં અને બીજી લૂમમાં 22 દ્રાક્ષ છે. કેટલી વધારે થઈ કહેવાય બાળકો, તો કે 10 વધારે થઈ કહેવાય, કારણ કે 22માંથી 12ને બાદ કરીએ તો કેટલા વધે, 10 વધે. હવે છે પાંદડાને ઓળખવાના છે, કઈ કઈ વનસ્પતિના પાંદડા છે. તો તમે જે ઝાડને ઓળખ્યા, હવે પાંદડા પણ ઓળખવાના છે. ઉપર આપણે એક પ્રવૃત્તિ જોઈ ને કે એની અંદર જુદા જુદા ઝાડ જે હોય એ ઝાડને ઓળખવાના છે ઘરે, અને એના ઉપર તમારે શું કરવાનું છે, બધાએ કાર્ડ બનાવીને લગાડવાના છે. અહીંયા પણ જે જે વનસ્પતિનું ઝાડ છે એ ઝાડની અંદર આપણે એક તો રંગ પૂરવાના છે, અને ત્યાર પછી નીચે આપેલા બોક્સની અંદર એના નામ લખવાના છે. જો અહીંયા મેં એ બોક્સની અંદર નામ છે લખેલા છે, સૌથી પહેલું પાન છે એ છે આસોપાલવનું, બીજું મહેંદીનું, ત્રીજું પીપળાનું પાન છે, ચોથું બારમાસી છે, પાંચમું જાંબુડો છે, છઠ્ઠું કમળ છે, પછી લીમડો છે, કડવો લીમડો, પછી કેળનું પાન છે, લીંબોળીનું છે અને પપૈયાનું પાન છે. એમ તમારે પણ બધાએ આ નામ લખવાના છે, અને આ જે ચિત્ર આપેલા છે એની અંદર કલર પણ પૂરવાના છે.
त्यारबाद बात करिए संख्या लखी अने रमीए। चलो आपणे शुं करवानुं छे, तो सौथी पहेला आपणे चार अलग अलग रंगना बटन के कुकरी छे बनावानी छे। पछी आपणे एक रमत रमवानी छे। केवी रमत रमवानी छे? तो जो अहींयाथी शुरू करवानुं छे। क्यांथी? नीचे 100 थी 101 102 103 पछी 104। અહીંયા જે આપણને જે જે જગ્યાએ ખાલી જગ્યાઓ આપેલી છે એની અંદર જો મેં ઓલરેડી લાલ રંગના અક્ષરથી જવાબ છે લખેલા છે, એ આખે આખી હારમાળાને આપણે પૂરી કરવાની છે। 103 પછી 4 છે, 5 6 7 8 પછી 9ની અંદર ખાલી જગ્યા હતી તો 109 110 આપેલા છે, ત્યાર પછી 111 એવી રીતે 12 13 14 પછી 115 16 છે, 17 18 છે, 19 120 છે, 121 122 લખવાના છે, 123 આપેલા છે, 124 લખવાના છે। એવી રીતે જ્યાં જ્યાં મેં લાલ કલરથી જો અક્ષરો લખેલા છે એ બધા જ તમારી જે ચોપડી છે એમાં ખાલી છે। આ બધાએ આપણે શું કરવાના છે? એની અંદર પૂરવાના છે, પગલાં ભરવાના છે। જો 135 છે, 37, 141, 143, 145, 147, 148, 149, આ બધી ખાલી જગ્યાઓ છે। એ બધી જ આપણે પાઠ્ય તમને જે ઘરે શીખીએ ચોપડી આપવામાં આવી છે એની અંદર તમારે જાતે છે પૂરી કરવાની છે। 163, 161, 60, 59 આ બધા છે ને, આ બધા તમારે તમારા પર ચોપડીની અંદર લખવાના છે। ત્યાર પછી નીચે પણ છે, જો હવે બીજા ધોરણની અંદર 100 એકડા શીખ્યા હતા, હવે 100થી આગળ સંખ્યા શીખીશું, એટલે 101થી આપણે છે 200 સુધીની સંખ્યા અહીંયા શીખવાની છે। હવે જો અહીંયા જો તમને બધી સંખ્યા છે ઓલરેડી મેં લખીને આપી છે એ તમારે તમારી ચોપડીની અંદર લખવાની છે। ત્યાર પછી માત્ર લખવાની છે એવું નથી, અહીંયા જો બધી જ સંખ્યા છે આવી જાય છે। આ 200 સુધી સંખ્યા લખાઈ ગયા પછી શું કરવાનું છે? તો વચ્ચે જો રમતના કેટલાક આપણને નિયમો આપેલા છે, તમે જુઓ કે 100થી 200 સુધીના અંક એક રસ્તા પર લખ્યા હોય એમ લખેલું છે। આપણે લખ્યા ને, અડધા લખેલા હતા અને અડધા અત્યારે આપણે લખ્યા, વચ્ચે ક્યાંક ક્યાંક પગલાં દોરીને રસ્તો જુદો પણ કરેલ છે। એટલે કે તમે જો એવા અંક પર જાઓ કે જ્યાં પગલાં દોરેલા હોય તો તે રસ્તો જ્યાં જાય ત્યાં જવું। હવે શું કરવાનું છે? આ લખાઈ ગયા પછી તમારે એક રમત રમવાની છે કે તમારે અહીંયા જે છે કોઈ એક જગ્યાએ આવ્યા ને ત્યાંથી પગલાં હોય, દાખલા તરીકે 170 ઉપર આવી ગયા અને પછી જો પગલાં હોય તો તમે એ પગલાં મારફતે 185 સુધી પહોંચી શકો છો। 196 એ પહોંચ્યા અને પછી પગલાં મારફતે તમારે અંત સુધી જવું હોય, ઝડપથી જીતવું હોય તો તમે જીતી શકો છો। જોજો હો ક્યારે પગલાં તમને આગળ લઈ જશે અને ક્યારે પગલાં પાછળ લઈ જશે। ક્યારેક એવું બને કે 185થી જે આગળ લઈ જાય અને ક્યારેક એવું બને કે પાછળ પણ લઈ જાય, એટલે ખાસ જોવાનું છે કે પાછળ લઈ ન જાય એવી રીતે આપણે પગલાં ભરીને કોઈ પણ જગ્યાએ નીકળવાનું નથી। હવે તમારા પછીના ખેલાડી પાસે પાસો ફેંકવા આપવાનો છે, વારાફરતી બંને પાસા ફેંકવાના છે અને આ રમતને રમવાની છે। અને કોણ છે એ રમત સૌથી પહેલાં પૂરી કરે છે અને જે રમત પહેલાં પૂરી કરે ને બાકીના પછીના સભ્યો છે એના પછી રમશે, એટલે જે રમત પહેલાં પૂરી કરેલી એ નીકળી જશે, બાકીના સભ્યો રમત પૂરી કરશે। ત્યાર પછી છે સંખ્યાની સરખામણી આપણે કરવાની છે। સંખ્યાની સરખામણીની અંદર વાત કરીએ તો એક આપણને સૌથી પહેલાં ઉદાહરણ આપ્યું છે, જેમ કે ટીનુ પાસે 20 રૂપિયા છે અને દીપુ પાસે 10 રૂપિયા છે, જો દીપુ પાસે ટીનુ કરતાં કેટલા રૂપિયા ઓછા છે? શું કીધું? ટીનુ પાસે કેટલા છે? 20 રૂપિયા છે અને દીપુ પાસે 10 રૂપિયા છે, દીપુ પાસે ટીનુ કરતાં કેટલા રૂપિયા ઓછા છે? તો દીપુ પાસે 10 છે, ટીનુ પાસે 20 છે, 20માંથી આપણે 10ને ઓછા કરીએ તો 10 રૂપિયા વધે, એટલે એના કરતાં કેટલા રૂપિયા ઓછા કહેવાય? 10 રૂપિયા ઓછા કહેવાય। ચાલો એના પછી છે આપણને કેટલીક ગણતરીના દાખલાઓ આપેલા છે અને જેના મેં જવાબ પણ અહીંયા તમને લખી દીધા છે।
પણ માત્ર જવાબ લખવાથી નહીં ચાલે, એ જવાબને આપણે સમજવા પણ પડશે. રાધા પાસે 50 બોર અને રાહી પાસે 40 બોર છે, માટે રાહી પાસે ખાલી જગ્યા કરતાં ખાલી જગ્યા બોર ઓછા છે. હવે જો રાધા પાસે કેટલા બોર છે તો કે 50 છે, રાહી પાસે 40 બોર છે, તો રાહી પાસે રાધા કરતાં કેટલા બોર ઓછા કહેવાય? તો રાધા પાસે જેટલા છે એટલા રાહી પાસેથી જેટલા છે એટલા ઓછા કરી નાખવાના. એટલે 50માંથી તમે 40ને ઓછા કરો, ઘટાડો એટલે કેટલા વધે? 10 વધે એટલે 10 બોર ઓછા કહેવાય. પછી છે ફિરોજ પાસે 15 જોડી કપડાં અને સાજિદ પાસે 12 જોડી કપડાં. સાજિદ પાસે ફિરોજ કરતાં 3 જોડી કપડાં ઓછા કહેવાય, કારણ કે ફિરોજ પાસે 15 છે. એમાંથી આપણે શું કરવાનું? તો કે 15માંથી જે સાજિદ પાસેના 12 જોડી કપડાં છે એને શું કરવાના? ઓછા કરી દેવાના. વધે કેટલા? તો કે 3 જોડી વધે. આસિતભાઈના ઘરે 100 પુસ્તકો છે અને હાજીભાઈના ઘરે 80 પુસ્તકો છે. હાજીભાઈ પાસે આસિતભાઈ કરતાં 20 પુસ્તકો ઓછા છે. 100માંથી 80ને બાદ કરીએ એટલે કેટલા વધે? 20 વધે. કુમાર પાસે 18 ગાય છે અને ભારત પાસે 12 ગાય છે. ભારત પાસે કુમાર કરતાં કેટલી ગાયો ઓછી કહેવાય? તો કુમાર પાસે 18 હતી અને ભારત પાસે 12 હતી. 18માંથી 12ને ઘટાડી દઈએ એટલે કેટલા વધે? 6 વધે. તો 6 ગાય ઓછી છે. ગોપાલ પાસે 70 મણ ઘઉં છે અને માઇકલ પાસે 40 મણ ઘઉં છે. માઇકલ પાસે ગોપાલ કરતાં 30 મણ ઘઉં ઓછા છે, કારણ કે 70માંથી 40ને ઓછા કરી દેવાના, બાદ કરી દેવાના. 30 વધે. ધોનીએ 150 રન કર્યા અને વિરાટ કોહલીએ 100 રન માર્યા. કોહલીએ ધોની કરતાં કેટલા રન ઓછા કર્યા? ધોનીએ 150 કર્યા હતા, કોહલીએ 100 કર્યા હતા. 50 રન ઓછા કર્યા કહેવાય. નૂરે પાસે 40 બટેકા છે અને આશા પાસે 25 બટાટા છે. તો આશા પાસે નૂરી કરતાં 15 બટેટા ઓછા કહેવાય. કેટલા ઓછા કહેવાય? તો કે આશા પાસે 25 છે, નૂરી પાસે 40 છે. 40માંથી આપણે 25 ઓછા કરી દઈએ, બાદબાકી કરી દઈએ, તો 15 વધે. રાકેશ પાસે 100 નંગ કેરી છે અને કરીમ પાસે 60 નંગ કેરી છે. કરીમ પાસે રાકેશ કરતાં 40 નંગ કેરી ઓછી કહેવાય, કારણ કે 100માંથી આપણે 40ને ઓછા કરવાના છે. ત્યારબાદ 10-10ની ગણતરીની વાત કરવાની છે. હવે જો અહીંયા આપણને શું કર્યું છે, તો કેટલાક જગ્યાએ આપણને ખાલી જગ્યાઓ આપેલી છે, 10-10 એની અંદરથી ઉમેરતા જઈ અને આપણે એ ખૂટતી રકમને લખવાની છે. તમારે બધાએ તમારી ચોપડીની અંદર બાળકો આ રકમ લખવાની છે. મેં તો અહીંયા તમને સરળતા રીએ, તમને ખબર પડે એટલા માટે સમજાવી છે, લખી છે. જે જગ્યાએ ખાલી જગ્યા છે ત્યાં મેં લાલ કલરથી લખેલું છે. તમે જુઓ 10-20-30 પછી બે ખાલી જગ્યા છે ત્યાં 40-50 પછી 60 લખેલા છે. 70-80-90 એ લખવાના છે. 100-110 લખેલા છે. પછી 120-130 લખવાના છે. 140 લખેલા છે. 150-160-170 લખવાના છે. 180 લખેલા છે. 190-200-220-210-220-230-240-250 એવી રીતે તમારે છેક સુધી, છેક 710 સુધી આ બધી જ સંખ્યાને શું કરવાની છે? લખવાની છે. જે અહીંયા મેં લખેલી છે તમારે જાતે લખવાની છે. જાતે ન ખબર પડે તો જોઈ જોઈને આ બધી સંખ્યા પૂરી કરવાની છે. ચાલો તો પૂરી કરશો ને આ બધી સંખ્યા. ત્યાર પછી છે પાણી રે પાણી પ્રવૃત્તિ 9. હવે શું કરવાનું છે? તો તમે જુઓ કે અહીંયા આપણે એક પેન્સિલ લેવાની છે અને પેન્સિલથી લઈ અને પછી નીચે આપણને જે જે શબ્દો આપેલા છે એ શબ્દોની અંદર તમારા ગામમાં એ વ્યવસ્થા છે, જો હોય તો એની સામે શું કરવાનું છે? ટિક માર્ક કરવાનું છે. તળાવ છે, જો હા તો ટીક કરવાનું છે. નદી, જો હા તો ટીક કરવાનું, ન હોય તો નહીં કરવાનું. કૂવો, હા તો ટીક કરવાનું, ન હોય તો નહીં કરવાનું. વરસાદના પાણીનો ટાંકો, નળ, ડંકી, કેનાલ, ટાંકી, બોર.
હવે તમને ખબર હોય કે તમારા ઘરે કઈ કઈ વસ્તુ છે, આ તો મેં મારા માટે લખ્યું કે મારા ઘરે મારા ગામમાં આટલી આટલી વસ્તુ છે, તમારા ગામમાં કેટલી કેટલી વસ્તુ છે એના ઉપર તમારે ટીક માર્ક કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે. એના પછી નીચે આપણને એક લિસ્ટ આપ્યું છે, આ લિસ્ટની અંદર પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે તમે જુઓ કે આપણે સવારમાં જાગીએથી સાંજે સૂવી ત્યાં સુધી કેટલી જગ્યાએ આપણે પાણીનો ઉપયોગ કરવી છે, પીવા માટે હોય, રસોઈ બનાવવા માટે હોય, નાહવા માટે હોય, કપડાં ધોવા માટે હોય, ઘણી બધી જગ્યાએ અહીંયા આપણને એક લિસ્ટ આપેલું છે, એમાં કઈ કઈ જગ્યાએ પાણીનો ઉપયોગ થાય છે એ આપણે ટીક કરવાનું છે. દાંતણ કરવું તો કે હા, બ્રશ કરવામાં પાણીનો ઉપયોગ થાય તો ત્યાં સાચું, સંડાસ જવું, ટોયલેટ કરવા માટે પણ પાણીનો ઉપયોગ થાય, નાહવા માટે, રસોઈ માટે થાય, કસરત કરવી હોય તો પાણીનો ઉપયોગ થાય તો કે ના, તો ત્યાં આપણે ટીક કરવાનું નથી. કપડાં ધોવા, કપડાં ધોવામાં થાય, ગૃહકામ કરવું ઘરના કામમાં થાય, મકાન ચણવાની અંદર એનો ઉપયોગ થાય તો એ બધાની સામે આપણે શું કરવાનું છે, ટીક માર્ક કરવાનું છે, સાચાની નિશાની કરવાની છે. પથારી પાથરવામાં થાય, ન થાય, કાગળ કાપવામાં ન થાય, ઘાસ કાઢવામાં ન થાય, તરવું, શરબત બનાવવું, માટલું ભરવું, આ બધાની અંદર પાણીનો ઉપયોગ થાય તો એની સામે આપણે શું કરવાનું, સાચાની નિશાની, ખરાની નિશાની કરવાની છે. ભરત ભરવું, સાયકલ ચલાવવી એમાં ન થાય તો અહીંયા નથી નિશાની કરવાની. ઝાડ ઉછેરવું, આપણે ઝાડને મોટું કરવું હોય તો ત્યાં પાણીનો ઉપયોગ થાય તો એની સામે આપણે ટીક માર્ક કરવાનું છે. હિંચકા ખાવા, ફિલ્મ જોવી એમાં ન થાય. ગાય ધોવી તો કે હા, ગાયના આંચળ સાફ કરવા માટે એનો ઉપયોગ થાય તો એના માટે જરૂરી છે. પછી છે, હવે એની અંદર કેટલા સાચા નિશાન છે તો આપણે ગણવાના છે. આમાં કેટલા સાચા નિશાન છે તો આની અંદર 4, 3, 7, 5, 12, સો અહીંયા ભૂલથી 11 લખાઈ ગયા છે, ત્યાં 12 જવાબ આવશે. 12 છે સાચા નિશાન છે જે આપણે લખવાના છે. એ સિવાય પણ આપણે એક આખું તમારે વિદ્યાર્થીઓએ લિસ્ટ તૈયાર કરવાનું છે કે પાણીનો ઉપયોગ કઈ કઈ જગ્યાએ થાય છે. ત્યાર પછી છે મેહુલાનું ગીત. મેહુલાનું ગીત એટલે શું, મેહુલો એટલે શું તો કે વરસાદ. વરસાદનું જો અહીંયા આપણને ગીત આપેલું છે. અત્યારે તમે જુઓ કે ચોમાસું ચાલે છે, વરસાદ આવે છે, તો ચાલો વરસાદનું આપણે ગીત છે એ ગાય. હવે ગીત ગાવા માટે તમારે શું કરવું તો મોબાઈલ લેવાનો, મોબાઈલની અંદર દીક્ષા એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. દીક્ષા એપ્લિકેશન ડાઉનલોડ કઈ રીતે કરવી એનો હું અલગથી વિડીયો મૂકીશ. એમાંથી આ ચોપડીની અંદર જે બારકોડ આપેલું છે નીચે એને સ્કેન કરવાનું એટલે ગીત આવશે. આવરે મેહુલા આવ, મેહુલા અષાઢના રે, અષાઢ મહિનાનો મેહુલો એટલે વરસાદ, તું આવ. ઘેરી ઘેરી વાદળી જળે ભરેલી વરસી ઝરમર જાય, ઝબકે ઝબઝબ વીજળી રે વાદળ ધમધમ થાય, નદીએ પાણી રેલાશે રે ધરતી ડૂબડૂબ થાય, ખેડૂત ખેડૂ ખેડશે ને કપાસને કણ થાય. આવી સરસ મજાની એક કવિતા આપણને આપી છે અને એ કવિતાને આપણે બધાએ ગાવાની છે. અહીંયા જો જમણી બાજુ બારકોડ આપેલું છે એ સ્કેન કરવાનું છે એટલે કવિતા તમારા મોબાઈલની અંદર આવશે. એના પછી છે મારું ઘર. હવે અહીંયા આપણે શું પ્રવૃત્તિ કરવાની છે તો આપણા ઘરની અંદર રહેવા માટે આપણે શું કરીએ છીએ, ઘર બનાવીએ છીએ, મકાન બનાવીએ છીએ. અને એ મકાન કેવડું હોય, કોકનું ઘર નાનું હોય, કોકનું ઘર મોટું હોય, કોકનું ઘર કાચું હોય, કોકનું ઘર પાકું હોય, કોકનું ઘર પહેલા માળે હોય, કોકનું ઘર 10મા માળે હોય. તો બીજું કે આપણા ઘરની અંદર નીચે એક લિસ્ટ આપણને જે આપેલું છે એમાં કઈ કઈ વસ્તુઓ છે એ વસ્તુઓને આપણે એની અંદર શું કરવાનું છે, જો તમારા ઘરે આ વસ્તુ હોય તો ટીક કરવાનું, ન હોય તો ટીક નથી કરવાનું. રસોડું ઘરની અંદર છે જો હોય તો હા તો ટીક કરવાનું, બાથરૂમ હોય તો ટીક કરવાનું. અહીંયા જો મેં 20 નામ આપણને યાદી આપેલી છે, આ 20 યાદીની અંદર મેં જે જે
वस्तु मारा घरे छे ए वस्तुने शू करी छे टिक करी छे एम तमारे पण आ बधी ज चीज वस्तुओ बधा ज वाक्यो वाँचवाना छे ए वाँची अने पछी जे जे जग्या तमारा घरे होय एने तमारे शू करवानुं छे टिक करवानुं छे सूवा माटेनो रूम आंगणू टीवी जोवा माटेनो रूम गाय भैंस बांधवानी जग्या संडास बाळको माटेनो रूम हाथ धोवा माटेनी जग्या એટલે વોશ બેસિન મહેમાન માટેનો રૂમ કપડાં મૂકવાની જગ્યા ગાદલા ગોદડા મૂકવાની જગ્યા અનાજ મૂકવાની જગ્યા વાસણ રાખવાની જગ્યા પુસ્તક રાખવાની જગ્યા ટીવી મૂકવાની જગ્યા કપડાં ધોવાની જગ્યા રમકડાં મૂકવાની જગ્યા ઢોરના ઘાસ પૂળા ભરવા માટેની જગ્યા વાપરવાનું પાણી ભરવાની જગ્યા જે જે ચીજવસ્તુ તમારા ઘરે હોય એની સામે શું કરવાનું છે ટીક કરવાનું છે પછી બધાય ટીક આપણે ગણવાના કેટલા થયા તો અહીંયા તમે જુઓ કે મારે 17 નિશાન સાચા છે તો ત્યાં મેં 17 લખેલા છે એમ તમારે પણ અલગથી લખવાનું છે ત્યાર પછી છે ગણવાનું છે ચાલો આપણે ગણતરી કરીએ આમાં શું કરવાનું છે તો આની અંદર તમારે કાં તો સરવાળો કરવો પડશે અને કાં તો બાદબાકી કરવી પડશે શું કરવાનું છે એ મોટા ભાગનું મેં અહીંયા તમને લખીને આપ્યું છે આજે આપણે આવી એક આપલેની રમત કરવાની છે એની અંદર સરવાળા બાદબાકી કરવાના છે દાખલા તરીકે ટીનુને દડો ખરીદવો છે ટીનુ પાસે 60 રૂપિયા છે સોરી એની કિંમત છે દડાની 60 રૂપિયા છે અને ટીનુ પાસે કેટલા રૂપિયા છે 40 રૂપિયા છે તો એને દડો લેવો હોય તો મમ્મી પાસેથી કેટલા રૂપિયા છે એ લેવા પડે તો 60 છે કિંમત એમાંથી 40 રૂપિયા એના બાદ કરી દેને ઘટાડી દે તો કેટલા લેવા પડે તો કે 20 રૂપિયા લેવા પડશે મમ્મી પાસેથી 20 રૂપિયા લેવા પડશે એવી રીતે આપણને અહીંયા જુદા જુદા દાખલા આપેલા છે કે આપણે ગણવાના છે મીના પાસે 45 રૂપિયા છે કેટલા રૂપિયા છે 45 રૂપિયા હવે ટીનાએ મીનાને 32 રૂપિયા આપ્યા ટીનાએ શું કર્યું 32 રૂપિયા મીનાને આપ્યા એની પાસે કેટલા રૂપિયા થયા તો આપણે 45 રૂપિયા તો એની પાસે હતા અને મીના ટીના પાસેથી 32 રૂપિયા મળ્યા એટલા ઉમેરીએ એટલે એની પાસે 77 રૂપિયા થશે મોન્ટુ પાસે 20 લખોટી છે એમાં મોન્ટુએ 10 લખોટી ટીકુને આપી દીધી 20માંથી શું કર્યું 10 આપી દીધી હવે કેટલી વધશે તો કે 20માંથી 10ને ઓછા કરવાના 10 લખોટી વધશે મારી દુકાનમાં 210 પેંડાના પેકેટ હતા એમાંથી મેં 100 પેંડાને પેકેટને વેચાઈ ગયા હવે કેટલા બધા તો 210માંથી આપણે 100 હટાડી દઈએ ઓછા કરી દઈએ તો 110 પેકેટ છે મારી દુકાનમાં વધશે એક ગામમાં 500 લોકો રહેતા હતા આજે ગામમાં એક લગ્નમાં 200 લોકો આવ્યા હવે 500 તો હતા ને 200 બીજા આવ્યા કેટલા થશે તો 200 ઉમેરીએ 700 લોકો ગામની અંદર હશે રાજુ પાસે 30 ઘેટા છે અને 13 ઘેટા એણે વેચાતા લીધા શું હતું તો કે 30 ઘેટા તો હતા અને 13 લીધા અને 25 પાછા એણે મિત્રને આપી દીધા હવે જો શું થયું તો મેં નીચે આપ્યું છે કે ભાઈ એની પાસે 30 તો હતા અને 13 લીધા એટલે કેટલા થયા તો કે 43 થયા 43ની અંદરથી એણે 25 છે એના મિત્રને સાચવવા આવ્યા હવે કેટલા વધ્યા તો 43માંથી આપણે 25ને ફરી બાદ કરવા પડે 18 ઘેટા રાજુ પાસે હવે વધશે મારા પપ્પા બજારમાં ગયા ત્યારે ખિસ્સાની અંદર 900 રૂપિયા હતા જ્યારે પાછા આવ્યા ત્યારે એમની પાસે 200 રૂપિયા હતા તો એમણે કેટલા વાપર્યા હશે તો 900માંથી આપણે 200 રૂપિયા બાદ કરી દઈએ 700 રૂપિયા એમણે વાપર્યા હોવા જોઈએ અમારા ગામમાં ગયા ચોમાસામાં 840 ઝાડ વાવેલા ઉનાળાની અંદર 130 ઝાડ સુકાઈ ગયા હવે કેટલા વધ્યા તો 840માંથી 130 આપણે ઘટાડી દઈએ ઓછા કરી દઈએ તો 710 ઝાડ છે ઉછરા થશે અમારી શાળામાં 300 વિદ્યાર્થીઓ ભણતા હતા અને આ વર્ષે 37 વિદ્યાર્થીઓ નવા આવ્યા હવે 300 તો હતા અને 37 બીજા આવ્યા એટલે 37 એની અંદર આપણે ઉમેરીએ તો
337 થાય એટલે 337 વિદ્યાર્થી શાળાની અંદર થયા હશે। ત્યાર પછી છે ઉખાણા, છે આપણને આપેલા છે ઉખાણાના જવાબ આપણે લખવાના છે। અહીંયા મેં ઓલરેડી આપને જવાબ લખીને આપ્યા છે। એક જનાવર એવું જે પૂંછડે પાણી પીતું, એની અંદર શું આવશે તો દીવો। કાળો છે પણ કાગ નહીં, લાંબો છે પણ નાગ નહીં, ફૂલ ચડે ભગવાન નહીં, તેલ ચડે હનુમાન નહીં, ચોટલો ગણ્યા ગણાય નહીં ને વીણ્યા વીણાય નહીં, તોય મારા આભલામાં સમાય નહીં, તારાઓ સફેદ થાળીમાં કાળો મોતી એટલે આંખ। મારો આ વિડીયો પૂરેપૂરો નિહાળવા બદલ આપ સૌ વિદ્યાર્થીઓનો ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ વેરી મચ। પણ હજુ સુધી જો આપે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવા અવનવા વિડીયોને નિહાળવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ